સુરત શહેરની અંદર અકસ્માતોની મરજાણ થતી હોય છે, એને અટકાવવા માટે ટ્રાફિક પોલીસે હાલ એક ડ્રાઈવ શરૂ કરી છે. દ્રશ્યમાં જોઈ શકો છો, લાલ દરવાજા વિસ્તારની અંદર આજે રોજ પોલીસ દ્વારા ડ્રાઈવ કરવામાં આવી છે કે જે રોંગ સાઈડ આવતા વાહન ચાલકોને હાલ તો અવેરનેસને ધ્યાનમાં લઈને સમજાવવામાં આવે છે, પરંતુ ત્યારબાદ હવે આ જે ડ્રાઈવને ધ્યાનમાં લઈને લોકોને સમજાવ્યા બાદ પણ જો લોકો નહીં સુધરે તો દંડાત્મક વસૂલાતો કરવાની પણ હાલ ફરજ પડશે. અને ખાસ કરીને સુરત શહેરની અંદર 70-80 જેટલી ટીમને હાલ આ જે ડ્રાઈવ માટે કાર્યરત કરાઈ છે. અને આ જે લાલ દરવાજા વિસ્તારની અંદર જે જંકશન છે, મોટું સ્કૂલો પણ આવી છે ત્યાં, ખાસ કરીને લોકો જે રોંગ સાઈડ જતા હોય છે એને ધ્યાનમાં લઈને હાલ અહીંયા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આપણી સાથે એસીપી ગામિત સાહેબ છે, એમની સાથે વાત કરું. સાહેબ, અવેરનેસ માટે ડ્રાઈવ શરૂ કરી છે, શું કહેશો? માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ, જોઈન્ટ કમિશનર શ્રી ચૌધરી સાહેબ તેમજ અમારા ડીસીપી વાનાણી મેડમની સૂચના અને માર્ગદર્શન હેઠળ આપ સૌ જાણો છો કે છેલ્લા ઘણા સમયથી, એક મહિના ઉપરાંતના સમયથી સુરત શહેરમાં અલગ અલગ જંકશનો પર ટ્રાફિકનું સિગ્નલ મુજબ સંચાલન કરવામાં આવી રહ્યું છે. એમાં નગરજનોનો ખૂબ સારો સહકાર છે અને એ લોકો ખૂબ સારી રીતે ટ્રાફિક નિયમોનું પાલન કરી રહ્યા છે, જે ખૂબ આનંદની વાત છે. પરંતુ ઘણી જગ્યાએ એવું જોવામાં આવ્યું છે કે ઘણા એવા સ્પોટ છે જ્યાં નાની નાની ગલીઓ જે મેઇન જંકશન પર ભેગી થતી હોય છે, ત્યાં લોકો ઉતાવળમાં રોંગ સાઈડ આવી અને જે સિગ્નલ મુજબ જે ટ્રાફિક ચાલતો હોય છે એમાં અડચણરૂપ થાય છે. આ ઉપરાંત તેઓ પોતાનું લાઈફ અને સામેવાળા વ્હીકલવાળાની લાઈફ પણ જોખમમાં મૂકતા હોય છે, એ ખૂબ જોખમી છે. એટલે અમે અત્યારે એવા બધા મેઇન સ્પોટ આખા સિટીમાં આઈડેન્ટિફાઈ કરી અને ટ્રાફિકની સ્પેશિયલ ટીમો ઉતારી છે, જે લોકો ખાસ કરીને રોંગ સાઈડ જે વાહન ચાલકો આવે છે એમને રોકી અને એમને સમજાવીને અવેર કરી રહ્યા છે કે ભાઈ તમે રોંગ સાઈડ ના આવો, એના કારણે ઘણું નુકસાન થઈ શકે એમ છે, તમે પોતે બી ઇન્જર્ડ થઈ શકો અને સામેવાળાને બી કરી શકો. આ ઉપરાંત સિગ્નલનો જે ટાઈમિંગ હોય છે એક લેન ચાલવા માટેનો, એમાં જ્યારે આવા એક બે વ્હીકલવાળા અંદર પ્રવેશ કરી જતા હોય છે ખોટી રીતે, એના કારણે જે નિયમ મુજબ ચાલતા વાહન ચાલક હોય છે એને પણ તકલીફ પડે છે, એનો ટાઈમ જે મળવો જોઈએ એ મળતો નથી, અકસ્માતની શક્યતાઓ વધી થાય છે. તો આ કારણસર અમે આ ડ્રાઈવનું આયોજન કર્યું છે અને શહેરમાં અલગ અલગ મેઇન આવા જંકશન પર આ તમામ ટ્રાફિક રિજન તરફથી કામગીરી કરવામાં આવી રહી છે. લોકો તરફથી કેવો સહકાર મળ્યો છે ડ્રાઈવરને? લોકો ખૂબ સહકાર આપી રહ્યા છે અને ઘણા, આ જે પહેલાં જે પ્રમાણ હતું રોંગ સાઈડ આવવાનું એમાં ઘણો ફરક પડી ગયો છે અને હવે લિમિટેડ લોકો આવે, અને એ લોકો જ્યારથી અમે અવેર કરવાનું બી શરૂ કર્યું છે, લોકો એકબીજાને પણ ટચમાં રહીને જાણકારી આપતા હોય છે કે ભાઈ આપણે આ ખોટી રીતે રોંગ સાઈડ ના જવું જોઈએ. એસીપી પણ જણાવી રહ્યા છે કે ખાસ કરીને સુરત શહેરના જે આઈડેન્ટિફાય કરેલા જે પોઈન્ટો પર છે એમાં હાલ ડ્રાઈવની કાર્યવાહી કરવામાં આવી રહી છે, અને ખાસ કરીને આ જે લોકો ડ્રાઈવને સાથે લઈને પણ પોલીસને જોઈને લોકો રોંગ સાઈડ આવતા પણ ડરતા હોય છે, ડરવાનું શરૂ થવા પામ્યું છે. જે અંતર્ગત ખાસ કરીને સિગ્નલો પર પણ અનેક લોકો જે સિગ્નલને ઊભા રહીને પોતે પાલન કરે છે, અને હવે પ્રજાની અંદર પણ એક અવેરનેસ જેવું જોવા મળી રહ્યું છે કે ખાસ કરીને રોંગ સાઈડ જવા ઉપર હવે લોકોનામાં એક રોગ લાગશે એ ચોક્કસપણે આ ડ્રાઈવ કરવાથી ખબર પડવામાં આવી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.